રેસીપી શીખવા માટે નિરાલી કિચન ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો। हेलो फ्रेंड, निराली किचन में आज बनावशू गणेश चतुर्थी निमित्ते एकदम परंपरागत अने ट्रेडिशनल रेसिपी थी बधाने भावे एवा चूरमाना लाडू। तो आज आप बनावशू गणपति ने गणेश चतुर्थी पधारीए ए लाडू। तो लाडू बनावा माटे अहीं मैं एक कप जे आपणे भाखरीनो लोट आवे ए लीधो छे, तो अहीं मैं कुल बे कप लीधो छे। तो हवे आ भाखरीनो लोट छे एने अंदर આપણે મોણ આપવા માટે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું। તેલ અહીંયા સારું એવું પ્રમાણમાં લેવાનું છે, કારણ કે આપણે જે ભાખરી બનાવીએ એનું મોણ સારું એવું આપવાનું છે। તો હવે તેલને આપણે લોટમાં મિક્સ કરી લઈએ। તો અહીંયા આપણે જે લોટ છે એ એકદમ મોટી પડે એટલું મોણ આપવાનું છે, તો આપણા જે લાડુ છે એકદમ સરસ થશે। અને હવે એમાં આપણે ગરમ પાણીનું એડ કરતા જશું અને લોટ બાંધતા જશું। તો અહીંયા પહેલાં થોડું થોડું પાણી એડ કરવાનું છે અને લોટ બાંધવાનો છે। અને હંમેશા અહીંયા આપણે જે લાડુ બનાવીએ ત્યારે જે આ લોટ બાંધીએ એમાં ગરમ પાણીનો જ્યુસ કરવાનો છે, અને આ લોટ આપણે કઠણ બાંધવાનો છે એટલે થોડું થોડું પાણી એડ કરી અને બાંધશું એટલે એકદમ સરસ રીતે લોટ બાંધાશે। તો અહીંયા મેં લોટ બાંધી લીધો છે, તમે જોઈ શકો છો એકદમ આપણો કઠણ લોટ બાંધ્યો છે। તો હવે એને આપણે 3-4 લુઆ કરી લઈએ। તો આટલા લોટમાંથી કુલ 4 લુઆ બન્યા છે એટલે કુલ 4 ભાખરી બનશે। તો આપણે ભાખરી વણી લઈએ એટલે થોડીક પહેલા આપણે વણી લેવાનું અને પછી આ બધી કિનારી છે આવી રીતના પેક કરી દેવાની, બધી કિનારીને પ્રેસ કરી દેવાની અને હાથની મદદથી આપણે પાછું લોયું બનાવી લેશું। તો અહીંયા ભાખરી વણાઈ ગઈ છે અને ભાખરીની થિકનેસ આપણે થોડીક રાખવાની છે। તો હવે આપણે ભાખરીને શેકી લઈએ। તો અહીંયા મેં ગેસ ઉપર તાવડી ગરમ કરવા મૂકી દીધી છે। તો હવે જે આપણે ભાખરી છે એને આવી રીતના બીજી બાજુ છે એને આવી રીતના મૂકી દઈશું અને આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર એને શેકાવા દઈશું। એક બાજુ આપણી ભાખરી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે, તો હવે પણ બીજી બાજુ પણ શેકી લેશું। બીજી બાજુ પણ આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર શેકવાની છે, જેથી એકદમ ભાખરી છે એક ક્રિસ્પી થશે। આવી રીતના ધીમા ગેસ ઉપર આપણે ભાખરીને ચોળવા દઈશું તો એનો પાવડર એકદમ સરસ રીતે થશે। તો બીજી બાજુ પણ એકદમ સરસ રીતે ડિઝાઇન પડી ગઈ છે, તો હવે એને આપણે ગેસ ઉપર શેકી લેશું। ભાખરી છે એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે, તો હવે એને આપણે નાના નાના કટકા કરી લેશું। તો આવી રીતના નાના નાના પીસીસ કરી અને આપણે એને ઠરવા દેવાના છે। તો આપણી ભાખરીના પીસીસ છે એકદમ સરસ રીતે ઠરી ગયા છે। તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જે ભાખરી ઠરી જાય પછી જ આપણે એને ક્રશ કરવાની છે, નહીતર એનો પાવડર સરસ રીતે નહીં થાય। તો હવે એક મિક્સર જાર લેશો અને એની અંદર આપણે જે આ ભાખરીના પીસીસ કર્યા છે એને એડ કરી દઈશું। જનરલી આપણે રેગ્યુલર જે ફેરવતા હોય છે મિક્સર જાર આવી રીતના ફેરવતા હોય છે, પણ આપણે રિવર્સ સાઈડ ફેરવી અને પાવડર કરવાનો છે, જેથી એકદમ સરસ રીતે પાવડર થશે। તો તમે જોઈ શકો છો અહીંયા આપણો એ પાવડર એકદમ સરસ રીતે થયો છે। તો હવે એને આપણે એક સાણીની મદદથી સાળી લઈશું। તો અહીંયા આપણે જે ભાખરીને એ સાળતા હોય છે એ રેગ્યુલર મેં સાણી લીધી છે, તો એમાં આપણે સાળી લેવાનું છે। તો આપણે આવી રીતના સાળી લેશું અને ઉપરથી થોડો જે પાવડર વધે એને પાછું મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેશું। તો તમે જોઈ શકો છો આપણો ભાખરીનો પાવડર છે એકદમ સરસ રીતે થઈ ગયો છે, એકદમ છૂટો અને એકદમ ઝીણો એવો થયો છે। તો હવે આપણે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી લેશું। હવે એમાં ઘી મેલ્ટ થાય એટલે 2 ટેબલસ્પૂન જેટલો જે ચણાનો કરકરો લોટ આવે એ એડ કરશું। જો તમારી પાસે ચણાનો કરકરો લોટ ના હોય તો આપણે જે રેગ્યુલર આવે છે ઝીણો લોટ એ પણ લઈ શકો છો અને એને આપણે ઘીમાં શેકવાનો છે। જો થોડી ઘીની વધુ જરૂર પડે તો તમે પાછું ઘી એડ કરી શકો છો। તો જ્યાં સુધી આપણે થોડો ગોલ્ડન બ્રાઉન લોટ ના થાય ત્યાં સુધી આપણે આ ચણાના લોટને શેકશું। તો અહીંયા આપણો ચણાનો લોટ છે એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે, એની સ્મેલ પણ આવવા માંડી છે। તો અહીંયા આપણો ચણાનો લોટ શેકાઈ ગયો છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે। તો હવે એમાં આપણે 2 ટીસ્પૂન જેટલો આપણે ઝીણો રવો આવે એ એડ કરવાનો છે અને એને પણ મિક્સ કરી લઈએ। તો આપણે જ્યારે ચણાનો લોટ શેકાઈ જાય પછી રવો એડ કરવાનો છે અને એને પણ થોડીવાર 2 મિનિટ માટે શેકી લેશું। તો અહીંયા આપણે ચણાનો લોટ અને રવો બંને એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે। તો આ મિશ્રણને આપણે જે ભાખરીનો પાવડર કર્યો છે એમાં એડ કરી દઈએ। તો હવે આપણે આ મિશ્રણને એડ કરી દઈએ। તો હવે લાસ્ટમાં આપણે પાક લઈ લેશું। તો પાક લેવા માટે અહીંયા મેં 1 કપ જેટલું ઘી લીધું છે,
ઘી ને આપણે થોડું મેલ્ટ થવા દઈશું। ઘી મેલ્ટ થઈ જાય એટલે એની અંદર આપણે અડધો બાઉલ જેટલો ગળ એડ કરી દઈશું। ગળ ને મેં ઝીણો સમારી લીધો છે। ગળ તમારે જો થોડું ગળ વધુ પસંદ હોય તો તમે ગળ ને થોડું વધુ લઈ શકો છો। ગળ ને આપણે ઘી માં મિક્સ કરી લઈએ। અહીંયા આપણે પાક વધુ લેવાનો નથી, જ્યાં સુધી આપણો ગળ ઓગળે ત્યાં સુધી જ આપણે એનો પાક લેવાનો છે, જેથી આપણો લાડુ એકદમ સોફ્ટ બનશે। તો અહીંયા આપણે 2 કપ ભાખરીનો લોટ લીધો છે, એની સામે અહીંયા મેં 1 કપ જેટલું ઘી લીધું છે। તો આપણે તમે જોઈ શકો છો ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે। ગળનો જે પાક લીધો છે એને આપણે જે ભાખરીનો પાવડર કર્યો એમાં એડ કરી દઈએ। હવે એમાં આપણે થોડા કાજુના કટકા એડ કરી દઈશું, થોડા બદામના કટકા એડ કરી દઈશું અને થોડો એલચી પાવડર એડ કરી દઈશું અને હવે બધી વસ્તુને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે જે આ લાડુ બનાવવા માટે લાડુ મેકર કહીએ એવું મેં પ્લાસ્ટિકનું લઈ લીધું છે અને હવે એમાં આપણે થોડું આ બેટર ભરી દઈશું અને પ્રેસ કરતા જઈશું। તો આવી રીતે આપણે પ્રેસ કરી દઈશું અને પછી એક પ્લેટમાં લઈ લઈશું। તો અહીંયા આપણો લાડુ એકદમ સરસ રીતે બની ગયો છે। તો હવે એની ઉપર આપણે થોડા ખસખસના બી છે એ એવી રીતના લગાવી દઈશું। તો આવી રીતે આપણે બધા લાડુ તૈયાર કરી લઈએ। તો અહીંયા આપણે બધા લાડુ તૈયાર થઈ ગયા છે, હવે એને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા છે એકદમ સ્વાદિષ્ટ એવા અને એકદમ ટ્રેડિશનલ રીતે બનાવેલા આપણે ચૂરમાના લાડુ। ગણેશ ચતુર્થી ઉપર એકવાર અચૂક બનાવજો અને આ રેસીપી પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે મળશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।